विधानसभा की चूंटणी ने लईने तमाम पक्षों तड़ामार तैयारीओ करी रह्या छे। कांग्रेस हवे आक्रमक मूड में आवी छे। उम्मीदवारोनी पसंदगी ने लईने कांग्रेसे सौथी मोटो निर्णय कर्यो छे, साथे जे संभवित उम्मीदवारो छे तेने पण जगदीश ठाकोरे एक मोटी सलाह आपी छे। आ तमाम जे उम्मीदवारो छे जेने उम्मीदवारी करवी छे तेने बायोडेटा लईने 12 सप्टेम्बर सुधी हाजर रहेवानुं जणावायुं छे। 15 सप्टेम्बरे आ बायोडेटा प्रदेश कार्यालय समक्ष मुकवामां आवशे। ज्यारे उम्मीदवारोनी पसंदगी थशे त्यारे आ तमाम उम्मीदवारोनी साथे स्क्रीनिंग कमिटी छे ए गुजरातमां ज रहेशे। उम्मीदवारोनी पसंदगी माटे कोई ज मापदंड नथी, मात्र जीत एक ज मापदंड रहेशे। पण उम्मीदवारोनी माटे टिकिटनी वहेंचणीने लईने सौथी मोटो निर्णय कोंग्रेसे कर्यो छे। શું છે એ નિર્ણય, તે માટે સાંભળો જગદીશ ઠાકોરને। નમસ્કાર, હું સેજલ સોનચત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ઉમેદવારો સ્વચ્છ પ્રતિભા ધરાવવાવાળા યુવાન અને મહિલાઓની પણ પસંદગી કરવામાં આવશે। મહત્વની વિગત આખે વર્ગીને આવેલી છે। ટોળામાં ઉમેદવારને કે ટોળાઓને સાંભળવામાં આવશે નહીં। उम्मेदवार नी ज्यां जरूर पड़शे त्यारे बायोडेटा एणे आप्यो छे। ए बायोडेटामां चूंटणी समिति प्रदेशनी के स्क्रीनिंग कमिटी ए जेने जरूरियात हशे ते संगठनना लोकोने जे आइडेंटिफाई कर्या छे एने सांभळशे। टोळाना रूपमां जे कोई उम्मेदवार आवशे एने माइनस करवामां आवशे। ए उम्मेदवारी रद्द करवा सुधीना पण निर्णयो કોંગ્રેસ લઈ શકશે, એટલે કોઈ ટેકેદારોને ટોળે ટોળાની રજૂઆતવાળી વાત માટે પણ એક કડક નિર્ણય લેવાયો છે। આ પણ વાત આપની સમક્ષ જે ઉમેદવારી કરવા ઈચ્છતા હશે એ બધાને ટિકિટ મારવાનો રાઈટ હોય, અને એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે એના ઉપર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે। ચાલો ધારાસભ્યશ્રીઓ જે છે એમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં। ઓલરેડી એ ધારાસભ્ય છે એટલે ટિકિટની માગણીમાં એમનો પોતાનો સમાવેશ છે, એ ગણતરી સાથે કામ ચાલે। એ ચૂંટણી ન લડવા માંગતા હોય એવા આગેવાનોની એસેમ્બલી વાઇઝ ડેમેજ કંટ્રોલ કમિટી બનાવશે। સામાજિક આગેવાનોની પકડ છે જે કહી શકે એમ છે અને એનું સાંભળવું જ પડે એવા નિષ્ઠાવાન આગેવાનોની કમિટી તાલુકા કક્ષાએ બનાવીશું, વિધાનસભા વિસ્તાર બનાવીશું, જિલ્લા વાર આવી કમિટીઓ બનાવીશું, પ્રદેશ સમિતિમાં પણ ડેમેજ કંટ્રોલ માટેની સમિતિઓ બનશે, અને પ્રદેશની ઉપર કોઈક મોટા ગજાના આગેવાનો છે એમાં નાના મોટા કઈક વાતનો ઉકેલ લાવવાનો હોય તો એઆઈસીસી માંથી પણ છેલ્લા 15-20 વર્ષથી ગુજરાતમાં જેમણે કામગીરી કરી છે અથવા એઆઈસીસી નું શીર્ષ નેતૃત્વ એવા નેતૃત્વ વાળા આગેવાનોને જોડી અને એઆઈસીસી ની પણ સમિતિ બનાવશે। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો, સાથે જ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા તમામ રસપ્રદ સમાચારો જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક।